નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર. તો સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં સુનાવણી ટળી. હવે કોર્ટે 5 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. હત્યારા ફેનિલને 5 મે રોજ કોર્ટ સજા સંભળાવી શકે. હત્યા કેસમાં સરકારી વકીલ ગેરહાજર હોવાના કારણે સુનાવણી ટળી. કોર્ટમાં માત્ર બચાવ પક્ષના વકીલ હાજર રહ્યા. ફેનિલે ગ્રીષ્માનું જાહેરમાં ગળું કાપી કરી હતી હત્યા. હાર્દિક પટેલનો મોટો ઘટસ્ફોટ. કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું, કહ્યું મને કોઈ કોંગ્રેસમાંથી કાઢવા માંગે છે. અમુક લોકો મારું મનોબળ તોડવા માંગે છે. કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે તેવી હાર્દિકની આશા. કોંગ્રેસમાં રહેવા માટે હાર્દિક પટેલે કેન્દ્રીય નેતાઓને કરી રજૂઆત. કહ્યું કેન્દ્રીય નેતાઓ રસ્તો કાઢે જેથી હું કોંગ્રેસમાં રહી શકું. રાજકોટ ખોડલધામમાં જોવા મળ્યો આંતરિક જૂથવાદ. રમેશ ટીલાળાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ. કહ્યું નરેશ પટેલ રાજકારણમાં ન આવવું જોઈએ. પોસ્ટ વાયરલ થયા બાદ ટ્રસ્ટનું નિવેદન. ટ્રસ્ટે કહ્યું કે રમેશ ટીલાળા ખોડલધામના પ્રવક્તા નથી. રમેશ ટીલાળાએ આપેલું નિવેદન તેમનું અંગત મંતવ્ય. આવતીકાલે ખોડલધામ હાઈકમાન્ડને સર્વેનો રિપોર્ટ સોંપાશે. કાંધલ જાડેજા મામલે એનસીપીની ડેમેજ કંટ્રોલની કવાયત. રેશમા પટેલે કહ્યું કાંધલ જાડેજા ભાજપમાં નહીં જોડાય. કાંધલ જાડેજા હાલ એનસીપી સાથે જોડાયેલા છે. કાંધલ જાડેજા નારાજ હશે તો પાર્ટી સાથે વાત કરશે. વાઘીને પ્રેમ લગ્ન કરનારી યુવતીઓ સામે કડક નિયમો બનાવવા મહેસાણા 84 કડવા પાટીદાર સમાજની માંગ. કહ્યું તમામ સમાજના લોકો આગળ આવી નિયમ બનાવવા સરકારને કરીશું રજૂઆત. લવ જહાજ સમિતિની વધતી પ્રવૃત્તિઓને લઈને પાટીદાર સમાજનું કડક વલણ. ભાગીને પ્રેમ લગ્ન કરતી દીકરી માટે લેવાયો નિર્ણય. લગ્નમાં નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત કરવા રજૂઆત. 84 પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય. જો દીકરી માતા પિતાની સહીથી સંમતિ વગર સહી ન આપે તો મિલકતમાંથી દીકરીનું નામ નીકળી જાય તેવા કાયદાની કરાઈ રજૂઆત. અમરેલીમાં અંધશ્રદ્ધાને ઉજાગર કરતો કિસ્સો. અબોલ પશુઓની મંદિરમાં ચડાવાઈ બલિ. મધરાતે મંદિરમાં મૂંગા પશુઓની બલિ ચડાવાઈ. પશુ લઈને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા તત્વો સીસીટીવીમાં કેદ થયા. ધાર્મિક લાગણી દુભાવનારા તત્વો સામે ફરિયાદ. મંદિરમાં પશુ બલિ નહીં ચડાવવાના બોર્ડ લગાવાયા. બાબરા પોલીસે કેટલાય લોકોને રાઉન્ડ અપ કર્યા. રાજ્યના દરિયા કિનારા વિસ્તારમાં સાગર સુરક્ષા કવચ અભિયાન ચાલુ. વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ રાખી રહી છે બાજ નજર. વલસાડના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ પર. દરિયામાં ચાલતી ગતિવિધિઓ પર પોલીસ રાખી રહી છે નજર. મરીન પોલીસ સહિતના અન્ય સ્થાનિક પોલીસની ટીમો પણ દરિયા કિનારે રહી જઈ છે પેટ્રોલિંગ. દરિયા કિનારાના લેન્ડિંગ પોઈન્ટ પર બાજ નજર રાખવા માટે પોલીસ એક્શન મોડમાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવશે ગુજરાત. આગામી 29, 30 એપ્રિલ અને 1 મેના રોજ પ્રવાસ અંગે ચર્ચા. ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમો અંગે યોજાશે પત્રકાર પરિષદ. ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાના સીઆર પાટીલના સંકેત. રાજકોટમાં સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિતિનું સંબોધન કર્યું. કહ્યું મને જે ગુજરાતની મોમેન્ટો આપી આજ ગુજરાત જીતીને આપશો તેવી મને આશા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વતન અમરેલીના ઈશ્વરિયા ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, મથુરાના સાંસદ હેમા માલિની, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત. રવિવારે યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા દરમિયાન દાહોદમાં ડમી વિદ્યાર્થી ઝડપાયો. સુપરવાઇઝરને શંકા જતા રિસીપ્ટ ચેક કરતા ભાંડો ફૂટ્યો. પોલીસે ડમી વિદ્યાર્થીની ધરપકડ કરી. 2 યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી. સિવિલ હોસ્પિટલના પીઆઈસીયુમાં બાળકોના વોર્ડમાં એસી અને પંખા બંધ હાલતમાં. છેલ્લા 3 દિવસથી હાલાકી હોવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. વોર્ડમાં પંખા ચાલુ ન હોવાથી પરિવારજનો ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા. હજુ સપ્તાહ પહેલા જ નવા એસી ફિટ કરવામાં આવ્યા હોવાનો સ્ટાફનો દાવો. હોસ્પિટલમાં દાખલ બાળકોને એસી પંખા વગર પડી રહી છે હાલાકી. રાજકોટના સાતડા ગામના એક વિદ્યાર્થીનો પોતાના પિતાને ચીમકી આપતો ઓડિયો વાયરલ. ખાનગી શાળાના આચાર્યએ વિદ્યાર્થીને રોકડ ફી ભરવાનું દબાણ કર્યું. તેમજ વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં બેસવાની ના પાડી. શાળાના તંત્ર અને આચાર્યના વલણના કારણે વિદ્યાર્થીએ પિતાને કોલ કરી કૂવામાં પડી જવાની ચીમકી આપી. શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસ પૂર્ણ કરવાના આદેશ આપ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લામાં ભાજપની બેઠક મળી. કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠક મળી. પ્રહલાદ જોશીએ કહ્યું, ગુજરાતમાં ફરીથી ભાજપ સત્તામાં આવશે। ઉત્તરાખંડમાં કોમન સિવિલ કોડને લઈને કમિટી બેઠક થઈ। કમિટીના રિપોર્ટ પછી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। સાબરકાંઠામાં એક પાકું દબાણ તેમજ અન્ય 5 જગ્યાઓનું હંગામી દબાણ દૂર કરાશે। નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ધોરણ 12 સાયન્સમાં લેવાયેલી MCQ પરીક્ષાની આન્સર કી જાહેર કરાઈ। રસાયણશાસ્ત્રના પેપરના 1 માર્કનું અપાશે ગ્રેસિંગ। બોર્ડની વેબસાઇટ પર પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી। आंसर की अंगे कोई वांधा रजूआत हो तो 28 एप्रिल सुधी में कर सकते। प्रश्न दीठ 500 रूपया चलन मार्फते ईमेल करवानो रहेशे। अमरेली कामधेनु यूनिवर्सिटी ऑफ डेरी साइंस कॉलेजे नेनो टेक्नोलॉजी उपयोग कर मिल्क एड्रेलेशन डिकेशन डीप स्टीकनु संशोधन कर्यु। आ संशोधन थी दूध में थता भेड़सेनु करी शकाशे चकासणी। यूनिवर्सिटीए करेला संशोधन माटे भारत सरकारना बायोटेक्नोलॉजी विभागे यूनिवर्सिटी ने ग्रांट आपी। इंडियन काउंसिल ऑफ एग्रीकल्चर रिसर्च ना कार्यक्रम में अमरेली डेरी साइंस कॉलेज नु संशोधन भारत में प्रथम क्रमांके आव्यु। अमदावाद मनपाए लीधेला बटरना नमूना पैकी 4 नमूनाना पास जान्युआरीथी एप्रिल मास दरमियान आरोग्य विभागे चकासेल। कुल 14 नमूना पैकी 4 नमूना फेल। मनपाए योग्य कार्यवाही करवा आपी नोटिस। जूनागढ़ विसावदर में सीआईडी क्राइमना दरोड़ा। सुखपुरमांथी नकली चूनानी फेक्टरी झड़पाई। प्रख्यात पार्सल चूनानु वेचाण करतो आरोपी झड़पायो। 300 किलो जत्थो मळी आव्यो। राज्यमां कोरोनाना नवा 12 केस सामे आव्या। 24 કલાકमां कोरोनाथी एक पण दर्दीनुं मौत नहीं। वधु 17 दर्दीओ कोरोनाथी मात आपीने थया स्वस्थ। हाल राज्यमां 93 એક્ટિવ કેસ। अमदावाद में कोरोना नवा 9 केस नोंधाया। जयरे वडोदरा में 2 केस सामे आव्या। राजकोट में 2, जयरे नवसारी में 1 केस नोंधायो। राज्य में अत्यार सुधी में 10,943 दर्दीना कोरोनाथी नीपज्या मौत। राज्य में आगामी 4 दिवस हीटवेवनी आगाही। सौराष्ट्र कच्छ उत्तर गुजरात में हीटवेवनी आगाही। दक्षिण गुजरात दरिया किनारा विस्तार में पण हीटवेव रहेशे। उत्तर पश्चिमना पवन फूंकाता वधशे गर्मीनो पारो। सोमनाथ में सीवियर हीटवेव रहेशे। सोमनाथ में अपायु ऑरेंज एलर्ट। अमदावादनु तापमान 42 डिग्री आसपास रहेवानुं अनुमान। बनासकांठाना खेडूतो सहित पशुपालको माटे खुशीना समाचार। पालनपुरनु मलाणा तळाव भरवानी मांग स्वीकाराई। 20 किलोमीटर लांबी पाइपलाइनथी तळावमां पाणी भराशे। नर्मदा आधारित कसरा पाइपलाइन में पानी अपाशे। धनसुरा डेम में पानी आपवानी मंजूरी अपाई। 50 गामना लोकोए जल आंदोलन करी हती मांग। पालनपुरना 50 गामना खेडूतोने थशे फायदो। तो डीसामां गटरना गंदा पानी रोड पर फैलाता भूवो पड़वाथी लोको परेशान। गई काले आ रोड परथी पसार थता छकड़ो रिक्शा पलटी खाता सर्जायो अकस्मात। रिक्शा चालकने पहोंची गंभीर ईजाओ। अकस्मात थता लोको टोळे वळ्या। ડીસાના રાજમંદિર નજીકના રસ્તાના સમારકામ અંગે સ્થાનિકોએ અનેકવાર પાલિકાને રજૂઆત કરી પણ કોઈ ઉકેલ આવ્યો નહીં। આજે છકડો રિક્ષા પલટી ખાતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં હાઈવે ઓથોરિટી અને પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો। અરવલ્લીના ધનસુરાના નાણા પાસે માઝુમ નદી પર પુલ ન હોવાથી લોકોને હાલાકી। જીવના જોખમે પાણીમાં ઉતરી સ્કૂલે જવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ। 100થી વધારે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી કરે છે પસાર। नदी में 12 मास पानी होवा छतां तंत्रे पुल न बनाव्युं। स्थानिक लोको अने विद्यार्थीओने पड़ती हालाकीना कारणे लोकोए नदी पर पुल बनाववानी मांग करी। पुल न होवाथी खेडूतो पण रहे छे परेशान। गाममां इमरजन्सी समय अने श्रमशान क्रिया माटे पण लोको नदीमांथी पसार थाय छे। गामना तमाम लोकोए नदी पर पुल बनाववानी मांग करी। जो पुल नहीं बनाववामां आवे तो आगामी चूंटणीनो बहिष्कार करवानी चीमकी उच्चारी। सूरतना डुमस रोड पर स्टार होटलना एकाउंटंट मैनेजरनी लूंटना इरादे हत्या कराई। मैनेजर 23 लाख रूपया लई बैंक में भरवा गया था। निकळ्या था पैसा। बाद में तेमनो फोन स्विच ऑफ आवता होटलना अन्य स्टाफे पुलिसने जाण करी। पुलिस तपास में एक कर्मचारीना बूट पर लोहीना निशान मळ्या। पुलिसे तेनी पूछपरछ करता हत्यानो भेद उकेलायो। पैसानी जरूर होवाथी लूंट विथ मर्डरने अंजाम आप्यो होवानी कबूलात। जिग्नेश मेवाणीनी असम पुलिसे फरीथी धरपकड़ करी। जामीन पर छूट्या बाद फरीथी पुलिसे धरपकड़ करी। जिग्नेश मेवाणी विरुद्ध आईपीसीनी अनेक धाराओ लगाई। महेसाणामां ट्राफिक शाखानी ऑफिसमां चोरी। वाहन चालको पासेथी उघरावेला दंडनी चोरी। रूपिया 2,55,000 ની ચોરી કરાઈ। પોલીસે તપાસ હાથ ધરી। મહીસાગરના લુણાવાડાની વડધરી રોડ પર દુકાનમાં આગ લાગી। નમકીનની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। દુકાનનો સમગ્ર સામાન બળીને ખાખ થયો। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો। સાબરકાંઠામાં ગત મોડી રાત્રે પ્લાસ્ટિકના રોલ ભરેલા છૂટા હાથીમાં અચાનક આગ લાગી। ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો। ભરૂચ અંકલેશ્વરમાં જીઆઈડીસીની હાઇકલ કેમિકલ કંપનીમાં આગ લાગી। 1 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાની નહીં। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં જૂની અદાવત લઈ વાડીમાં ઉભા પાકને આગ લગાડવામાં આવી। અલગ અલગ જ્ઞાતિના ઝઘડાનું મન દુઃખ રાખી ઘટનાને અંજામ અપાયો। 10થી વધારે લોકો સામેલ હોવાની ચર્ચા। સાબરકાંઠા પ્રાંતિજના રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ઘરના સભ્યો ઘરની બહારથી નીકળી જતા તેમનો બચાવ। આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। તાપીના સોનગઢમાં કોંગ્રેસનો બેરોજગારી કાર્યક્રમ। ગુજરાતના યુવાનોના વિવિધ પ્રશ્નો મુદ્દે રોડ શો બાદ રોજગારી મારો અધિકારને લઈને સ્વાભિમાન સંમેલન યોજાયું। કાર્યક્રમમાં હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા। સુરતમાં જનૈયાઓને રસ્તામાં તડકો ન લાગે તે માટે વરપક્ષે અનોખો કિમિયો અપનાવ્યો। જાનમાં લોકોને તડકો ન લાગે તે માટે છાંયો આપતા મંડપ સાથે વરઘોડો નીકળ્યો। ગરમીમાં રસ્તા પર નીકળેલા વરઘોડાએ સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવ્યું। ગાંધીનગરમાં કામધેનુ અને ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટરે કોરોના પર વિશેષ સંશોધન કર્યું। માનવીઓમાંથી પશુઓમાં ફેલાતા કોરોનાને લઈને રિસર્ચ કરાયું। 23% પશુઓના કોરોનાની હાજરી હોવાનું RT-PCR રિપોર્ટમાં સામે આવ્યું। એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધી અંદાજે 400 જેટલા વિવિધ પશુઓના સેમ્પલ લેવાયા। ગાય, ભેંસ, શ્વાન, બિલાડી, ઘેટા, બકરાના લેવાયા હતા સેમ્પલ। શ્વાન અને બિલાડીમાં સૌથી વધુ કોરોનાની હાજરી જોવા મળી। કોરોના બાદ 100% શ્વાનોમાં એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનો દાવો। ભારતમાં પ્રથમ વખત શ્વાનમાંથી જીનોમ સિક્વન્સ સફળતાપૂર્વક કરાયાનો રિસર્ચ સેન્ટરનો દાવો। જોકે પશુઓમાં ફેલાયેલો કોરોના માનવી માટે હાનિકારક હોવાનો કોઈ પુરાવો નથી। વિરામમાં સ્વાગત છે। નજર કરીએ અન્ય સુપ્રભાત સમાચારો પર। દિલ્હીમાં ગત રાત્રે વાતાવરણમાં પલટો નોંધાયો હતો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે દિલ્હીમાં તોફાની પવન ફૂંકાતા વાતાવરણ તોફાની બન્યું। કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પણ નોંધાયો, જે પછી લોકોને ગરમીથી રાહત મળી। એલન મસ્ક બન્યા ટ્વિટરના માલિક। $44 બિલિયન એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું। દરેક શેર માટે $54ની કેશ ડીલ થઈ। ટ્વિટરની 3368 અબજ રૂપિયાની ડીલ થઈ। એલન મસ્કે $43 અબજ આપી હતી ઓફર। કેન્દ્ર સરકારે 16 યુટ્યુબ ચેનલ બેન કરી। બેન કરાયેલી ચેનલોમાં 10 ભારતીય યુટ્યુબ ચેનલ, 6 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ। ખોટી માહિતી ફેલાવતી 16 યુટ્યુબ ચેનલ પર કાર્યવાહી થઈ। નાલંદા જિલ્લામાં ગરમી વધવાની સાથે નાળિયેર ડાભની વધી માંગ। પ્રતિદિન શહેરમાં 10,000થી વધારે ડાભનું વેચાણ। હવામાન વિભાગે બિહારમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું। પટણા, બક્સર, પશ્ચિમ ચંપારણ, સિવાન, બાંકા અને શેખપુરામાં એલર્ટ। લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી। વાલિયા લવ જેહાદ કેસમાં કાર્યવાહી। માસ્ટરમાઇન્ડ સહિત 2 આરોપીઓની ધરપકડ। બળજબરીથી ધર્મ પરિવર્તન, બંધક અને બળાત્કારનો આરોપ। છત્તીસગઢમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ। ધરણા પ્રદર્શન પરવાનગી લેવી ફરજિયાત રહેશે। કાયદો અને વ્યવસ્થાને ટાંકીને ગૃહ વિભાગે આદેશ કર્યા। ચારધામ યાત્રા 3 મહિના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલવાની સાથે શરૂ થશે। તેના પછી 6 મહિના રોજ કેદારનાથ અને 8 મહિના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો। નવા 2541 કેસ નોંધાયા। 30 વ્યક્તિના કોરોનાથી મોત। 1862 લોકો સ્વસ્થ થયા, જ્યારે 16000થી વધારે એક્ટિવ કેસ નોંધાયા। કેરળમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 281 કેસ નોંધાયા। 24 લોકોના નીચા મોત। કેરળમાં હાલ 54 એક્ટિવ કેસ। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 144 નવા કેસ સામે આવ્યા। રાજ્યમાં 2 લોકોના મોત નીપજ્યા। મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 916 એક્ટિવ કેસ નોંધાયા। કર્ણાટકમાં 24 કલાકમાં નવા 60 કેસ નોંધાયા, જ્યારે એક પણ વ્યક્તિનું મોત નહીં તો વધુ 63 લોકો રિકવર થયા। કર્ણાટકમાં એક્ટિવ કેસની સંખ્યા 1718 પહોંચી। राजधानी दिल्ली में कोरोना नवा 1083 केस नोंधाया। कोरोना थी 1 दर्दी मौत। छेल्ला 24 कलाक में 812 लोग रिकवर थया। दिल्ली में हाल 3975 एक्टिव केस। विश्व में कोरोना वायरस अत्यार सुधी में कुल 51 करोड़ 1 लाख थी वधारे केस नोंधाया। दुनियाभर में 62,45,000 थी वधारे लोकोए गुमाव्यो जीव। 46 करोड़ 34 लाख थी वधारे लोग रिकवर थया। અમેરિકામાં અત્યાર સુધી કુલ 8,27,00,000થી વધારે કેસ નોંધાયા, 10,00,000થી વધારે લોકોના કોરોનાથી થયા મોત, 8,05,00,000થી વધારે લોકો રિકવર થયા। બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 3 કરોડથી વધારે કેસ, અત્યાર સુધીમાં 6,62,000થી વધારે લોકોના મોત થયા, 2,94,00,000થી વધારે લોકો રિકવર થયા। फ्रांसमां कोरोनाना कुल 2,83,00,000थी वधारे केस, अत्यार सुधीमां 1,45,000 वधारे लोकोए जीव गुमाव्यो, 2,60,00,000थी वधारे लोको रिकवर थया। रशियामां कोरोना वायरसना कुल 1,81,00,000थी वधारे केस, रशियामां अत्यार सुधीमां 3,75,000 वधारेना मोत, 1,74,00,000थी वधारे लोको स्वस्थ थया। बनासकांठाना वाव सुईगाम हाईवे पर बनी हिट एंड रन की घटना, पाटवर गाम नजीक अजाण्यो वाहन चालक राहदारी ने टक्कर मारी थयो फरार, अकस्मात में राहदारी नु घटनास्थले ज मौत, पुलिस घटनास्थले पहुंची वधु तपास हाथ धरी। तो वाव अने सुईगाम हाईवे पर हिट रननी घटना बनी है, पुलिस ने जाण थतां ज पुलिस घटनास्थले पहुंची। राजकोट जेतपुर में 44 वर्षीय दिव्यांग महिला वंदनाबेन सौ माटे प्रेरणा स्रोत बन्या, जन्मथी दिव्यांग होवा छतां मनथी छे मक्कम, 22 वर्षथी फोटोकॉपी काढी आत्मनिर्भर थईने पोतानुं चलावे छे गुजरान। वंदनाबेनना हाथनुं संतुलन न होवा छतां पगने करे छे काम, पगथी मोबाइल रिचार्ज तेमज जेरोक्स काढवानुं करे छे काम। वंदनाबेन अभिनेता अमिताभ बच्चनना पण छे फैन, तेमना जन्मदिवस पर करे छे पत्र व्यवहार, अमिताभ बच्चन पण आपे छे जवाब। अरवलीना मोड़ासामां डम्पिंग साइटनो विरोध, मोड़ासा नगरपालिकानी डम्पिंग साइट पालनपुर पंचायतमां खसेडाता विरोध करायो, डम्पिंग साइटथी दुर्गंध तेमज पाणी दूषित थवानो लोकोने डर। मोड़ासा कोर्टना आदेश बाद खसेड़ाई रही है डम्पिंग साइट, कलेक्टरे पालनपुर पंचायत में जगह फाळवता हजारों संख्या में लोगोए कर्यो छे विरोध, डम्पिंग साइटनी सर्वेनी कामगीरी न करवा ग्राम्य लोकोनी मांग। वडोदरा में सीटी बस सेवा में लागी नवी ट्रेनिंग सिस्टम, वडोदराना मेयर और म्युनिसिपल कमिश्नरे सीटी बस में बेसीने शहरनी सैर करी, केयू रोकड़िया और शालिनी अग्रवाले बस में मुसाफरी कर्यु रियालिटी चेक। सीटी बस में इंटीग्रेटेड ट्राफिक सीस्टम विकसाववामां आवी, मुसाफर पोताना मोबाइल फोन थी जाणी शकशे टाइम टेबल, मुसाफरोनी मुश्केली जाणवानो मेयर कमिश्नरनो प्रयास। अमदावाद मुंबई और हाईस्पीड ट्रेन ने लईने जमीन संपादन मुद्दे बैठक मळी, मुख्यमंत्री भूपेन्द्र पटेल की अध्यक्षता में बैठक मळी, प्रोजेक्ट ने लईने 98% जमीन संपादन की कामगीरी पूर्ण कराई। गुजरात सरकारना सहयोगथी प्रोजेक्ट पूर्ण थता केन्द्रीय राज्यमंत्री दर्शनाबेन जरदोशीए सरकारनो आभार व्यक्त कर्यो, तो साथे मुख्यमंत्रीए पण जे प्रश्नो छे तेना निराकरणने लईने समीक्षाने सूचन कर्या। सुरेन्द्रनगरमां पीजीवीसीएल अने खाण खनिज विभागना दरोडा, वीज चेकिंग अने कार्बोसेलना खनन अंगे दरोडा, गैरकायदे वीज ट्रांसफोर्मर ऊभा करी वीज चोरी करवामां आवती होवानी आशंका, 32 लाखनो मुद्दामाल जप्त करायो। गीर सोमनाथना युवके अमेरिकानी युवती साथ लग्न कर्या, फेसबुकना माध्यमथी बनेनी मित्रता लग्नमां परिणमी, युवतीए गीर सोमनाथ आवीने युवक साथे हिंदू रीति रिवाज मुजब लग्न कर्या। गीर सोमनाथना सोमनाथ कोरीना नवी रेल लाइननो मामलो, खेडूतो 3 દિવસथी धरणा पर, जिल्ला कलेक्टर कचेरी नजीक खेडूतो बेठा धरणा पर, फळद्रुप जमीननी जग्याए अन्य जग्याए रेलवे लाइन बदलवानी मांग। द्वारका खंभाळियामां भरू उनाळामां ચોમાસા જેવી સ્થિતિ, મુખ્ય માર્ગ પર ગટરના પાણી ફરી વળ્યા, ગટરોના પાણી ઉભરાતા રાહદારીઓને હાલાકી, ગટરો ઉભરાતા સ્થાનિકોમાં રોષ। સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલ પર ફરી એકવાર ગાબડું પડ્યું, 4 માસ અગાઉ પણ પુલ પર ગાબડું પડ્યું હતું, ગાબડું પડતા વાહન વ્યવહારને અસર થઈ। ગાબડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, સુરેન્દ્રનગર જિલ્લાને ધાંગધ્રા, હળવદ અને કચ્છ સાથે જોડતા मुख्य हाईवे पर आवेला पुल पर गाबडू पड़ता वाहन व्यवहार खोरवायो। सुरेन्द्रनगर में रेशनिंग कार्ड धारकोए कलेक्टर ने करी रजूआत, छेल्ला 4 દિવસथी मळवापात्र अनाजनो जथ्थो न मळता रोष ठालव्यो, कलेक्टरे लोकोने खातरी आपता मामलो थाळे पड्यो। राजकोट जिल्लाना धोराजीमां बिस्मार रस्ताओने लईने लोकोए विरोध कर्यो, वोर्ड नंबर 3 अने आंबेडकर नगरना लोकोए नगरपालिकामां अनेक वखत रजूआत करवा छतां कोई कार्यवाही न कराई होवाथी विरोध प्रदर्शन। प्राथमिक सुविधाओनो अभाव होवाथी लोकोए तंत्र सामे बाहों चढ़ावी, रस्ताओना समारकामने लईने लोकोए मांग करी, समयसर मांग नहीं स्वीकाराय तो आंदोलननी चीमकी उच्चारी। साबरकांठाना हिम्मतनगरमां नवो बनावेलो रोड बीजा दिवसे तूटी जता ग्रामजनोमां रोष, रोडनी गुणवत्ता पर उठाव्या सवाल, कॉन्ट्राक्टरे नबळी गुणवत्तानुं मटीरियल वापरी सरकारी तिजोरीने लगाव्यो चूनो। હિંમતનગરના ધારાસભ્યએ રવિવારે છોડનું કર્યું હતું ઉદઘાટન. ઠેર ઠેર તૂટી રહ્યો છે નવો રોડ. રોડની કામગીરીમાં થતા ભ્રષ્ટાચાર સામે ધારાસભ્યએ આંખ આડા કાન કર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. છોટાઉદેપુરમાં સરપંચની ચૂંટણી લડનાર મોડેલ એશ્રા પટેલ પર હુમલો. સંખેડાના કાવીઠી ગામની સરપંચના પતિ અને તેના પુત્રએ હુમલો કર્યાનો આરોપ. ગ્રામ્ય સભામાં પાણી અને આવાસ મુદ્દે એશ્રાએ રજૂઆત કરતા હુમલો કર્યો. समाचार में हाल बस आटलू ज। વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.